કેન્દ્રીય નાણાકીય અંદાજપત્રમાં ગુજરાત રાજ્યને અન્યાય કર્યાના દાવાઓને રાજકોટ જિલ્લા ભાજપે ફગાવ્યા. જામનગરના વિધાનસભ્ય રીવાબા જાડેજાએ બજેટ અંગે કહ્યું, કેન્દ્રના બજેટમાં ખેડૂતો, યુવાનો, બેરોજગારો સહિત અન્ય લોકોને ફાયદો થશે. જાણો રીવાબાએ શું જણાવ્યું. બજેટને કુર્સી બચાવો બજેટ કહેવામાં આવી રહ્યું છે, કારણ કે બિહાર અને આંધ્રપ્રદેશને જે રીતે ફાળવણી કરવામાં આવી છે રૂપિયાની, બિહાર અને આંધ્રપ્રદેશના જે નેતાઓ છે તેમની ગઠબંધનથી આ સરકાર બની શકી છે, એટલે એમને કુર્સી સાચવવા માટે 5 વર્ષ સુધી કુર્સી સચવાઈ રહી, એટલે આ બજેટ આ પ્રકારનું છે. સાહેબ, હું ગુજરાતની વાત પહેલા જ કરી, અગેન હું રિપીટ કરીશ કે 43,000 કરોડની માતબર રકમ, જે ગયા બજેટ કરતાં 12% વધારા સાથેની આ બજેટની વાત છે. તો આપણે જોઈ શકીએ કે દેશના વિકાસની વાત આવે એમાં ગુજરાત એક ક્યાંક ને ક્યાંક કોરિડોરનું મહત્વનું સ્થાન, કેમ કે હમણાં જ આપણે G20ની અધ્યક્ષતા કરી, એમાં મોટી મોટી MNCs દ્વારા જે પ્રકારના રોકાણની વાત કરવામાં આવી, જે પ્રકારના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત કરવામાં આવીને, મેં ઓવરઓલ જે વ્યૂ આપને કીધો એમાં ગુજરાતને મેં કેન્દ્ર સ્થાનમાં રાખી અને વાત મૂકી છે. તો આપ 12% વધારા સાથે તમામે તમામ ક્ષેત્રમાં ગુજરાતને પ્રોપર રીતે ન્યાય આપવામાં આવેલો છે. રાજ્ય છે આ દેશમાં કે જેમાં જેન્ડર બેઝ બજેટ રજૂ કરવામાં આવેલું હતું. બાળકી જન્મે ત્યારથી લઈ એના લગ્ન થાય, લગ્નની સાથે સાથે આત્મનિર્ભર બને, લખપતિ દીદીના માધ્યમથી, સ્વ સહાય જૂથોના માધ્યમથી એ પોતે આત્મનિર્ભર બને, એના જીવનમાં કોઈ એવો નબળો પ્રસંગ આવે કે ન કરે ઈશ્વર એના પતિનું અવસાન થાય તો વિધવાથી લઈ અને વૃદ્ધ પેન્શન સુધીની સહાય રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત સરકારી ક્ષેત્રોમાં પણ અનામતની જોગવાઈ છે કે જેમાં દીકરીઓ પોતે પગભર થઈ અને નોકરી મેળવી અને આગળ વધી શકે છે. આ ઉપરાંત હું જનરલ સમઅપ કરું કે જ્ઞાનની સાથે સાથે ઇન્ફ્રાસ્ટ્રક્ચરની વાત હોય, MSMEની વાત હોય, કૃષિની વાત હોય, શિક્ષણની વાત હોય કે આરોગ્યની વાત હોય, એવા સમઅપ મુદ્દામાં 53 કરોડ જનધન ખાતા છે એ ખોલવામાં આવ્યા છે, 34 કરોડ આયુષ્માન કાર્ડ હવેના ભવિષ્યમાં લોકોને, છેવાડાના માનવીઓને આરોગ્યની સેવાથી વંચિત ના રહી જાય એ માટે આપવામાં આવશે, 1 કરોડ ઘરને સબસિડીના માધ્યમથી, કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા સબસિડીના માધ્યમથી સોલાર પેનલ આપવામાં આવશે, જેમાં પ્રથમ 300 યુનિટ સરકારશ્રીના માધ્યમથી મુફ્તમાં ઉપલબ્ધ કરાવવામાં આવશે. આની સાથે સાથે શિક્ષણની વાત કરીએ તો અભ્યાસ માટે 10 લાખ સુધીની લોનની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવેલી છે. બજેટમાં મહિલાઓ અને દીકરીઓ માટે રૂપિયા 3 લાખ કરોડની જોગવાઈ છે, જેમાં વર્કિંગ વિમેન હોસ્ટેલથી લઈ અને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓને વેગ આપવામાં આવશે. પહેલા એવું કહેવાતું કે આ દેશનો વિકાસ થશે તો મહિલાઓનો વિકાસ થશે, પણ મને કહેતા ખૂબ ગર્વ થાય છે કે હવે આદરણીય પ્રધાનમંત્રીજીના નેતૃત્વમાં એમણે એક બાબત રાખી છે, વર્લ્ડ ઇકોનોમિક ફોરમ હોય, WTC હોય કે પછી એની સાથે સાથે હમણાં G20ની સમિટ હોય, એમાં આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જે મક્કમતાથી મહિલાઓના વિકાસની વાત કરી અને એમણે ખૂબ ગૌરવ સાથે એ વાત મૂકી કે હવે આ દેશ એ દિશામાં આગળ વધી રહ્યો છે કે જેમાં મહિલાઓનો વિકાસ થશે અને એની સાથે સાથે આ દેશનો વિકાસ થશે, એટલે મહિલાઓના વિકાસને આધારે આ દેશનો વિકાસ હવે શક્ય છે અને મુમકિન છે. અન્નદાતા કૃષિઓ, જેને આપણે આપણા જમવાની પ્લેટ કહીએ, તો એ તમામ અનાજ અને એનું ઉત્પાદન કરતો જે વર્ગ છે, કે આપણા દેશની અર્થતંત્ર લગભગ 70% વધારે જે અર્થતંત્રનું મજબૂત પાયો છે એ કૃષિ ક્ષેત્રમાંથી આવે છે, ત્યારે આ વખતે આપણું કૃષિ બજેટ 1,52,00,000 કરોડની સરકાર દ્વારા જેમાં જોગવાઈ અને ફાળવણી કરવામાં આવેલી છે, જે ગત વર્ષ કરતા 5.30% કરતા વધારે છે, જેમાં નેશનલ કોઓપરેશન પોલિસી દ્વારા સહકારી ક્ષેત્રના બહુમુખી વિકાસ સાથે નવી રાષ્ટ્રીય સહકારી નીતિ બનાવવા માટેની પણ જોગવાઈ આ બજેટમાં કરવામાં આવી છે. અને ગુજરાત સમગ્ર દેશમાં સહકાર ક્ષેત્રમાં પાયોનિયર ગણાયતું રહ્યું છે અને આવી નીતિઓના માધ્યમથી આ ગુજરાતમાં સહકાર ક્ષેત્રે પણ વિકાસને વધારે વેગ મળશે, જેની સાથે સાથે આપણે મહામુનિમ રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી, જેઓ પ્રાકૃતિક ખેતીને અગ્રિમતા આપી અને પ્રમોટ કરે છે, એના માટે પણ આ બજેટમાં ફાળવણી કરાઈ છે. પ્રાકૃતિક ખેતી માટે દેશમાં 1 કરોડ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી તરફ વાળવામાં આવશે અને તેમને સર્ટિફિકેશન અને બ્રાન્ડિંગ પણ પૂરું પાડવામાં આવશે. આની સાથે સાથે ગુજરાતમાં 9,27,000થી વધારે ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અત્યાર સુધી અપનાવી લીધી છે અને રાજ્ય સરકાર દ્વારા 44 લાખ જેટલા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટેની તાલીમ પણ આપવામાં આવી છે.
અને આની સાથે કૃષિ ક્ષેત્રે 10,000 બાયો ઇનપુટ રિસોર્સ કેન્દ્રની પણ સ્થાપના કરવામાં આવશે. તો હાલની સરેરાશ માથાદીઠ આવક લગભગ 2 લાખ રૂપિયા છે. 2047ની પરિકલ્પનાની જે આપણે વાત કરીએ છીએ, વિકાસની વાત કરીએ છીએ અને વિકસિત દેશની વાત કરીએ, ત્યારે આ જે એક રેશિયો છે એ 2 લાખથી વધી અને 15 લાખ સુધી લઈ જવા માટેનું આ બજેટ છે. આની સાથે સાથે હું યુવાનોની વાત કરું, જ્ઞાનનો બીજો જે આયામ છે એ યુવાનો છે. યુવાનોની વાત કરીએ તો આવનારા 5 વર્ષમાં 4 કરોડ કરતા વધારે યુવાનોને નોકરી માટેનું આયોજન આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલું છે. 20 લાખથી વધુ યુવાનોને સ્કિલ ડેવલપ કરી અને જુદા જુદા સેક્ટરમાં નોકરી માટે એ લોકો સુસજ્જ અને સશક્ત બની શકે એ માટેની સરકારની જોગવાઈ છે. 1,000 કરતા વધારે આઈટીઆઈનું ડેવલપમેન્ટ પ્રોપર રીતે થાય એ માટેની પણ સરકારમાં જોગવાઈ છે. આ ઉપરાંત ઈપીએફ હેઠળ નોંધાયેલા અને જેમનો પગાર 1 લાખ કરતા ઓછો છે એવા તમામે તમામ યુવાનો જ્યારે એ લોકો કોઈ પણ સેક્ટરમાં નોકરી કરશે ત્યારે સરકારશ્રીના માધ્યમથી તેમને 15,000 રૂપિયાની રોકડ રકમ 3 હપ્તામાં એનાયત કરવામાં આવશે. અને આવા લગભગ 210 લાખ યુવાનો આ યોજનાથી લાભાન્વિત થશે. આની સાથે સાથે 5 વર્ષમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશીપનો લાભ મળશે અને દેશની 500 નામાંકિત કંપનીઓમાં યુવાનોને ઇન્ટર્નશીપ અને તાલીમ મેળવવાની જે એ તક મળશે. અને જેની સાથે સાથે સરકાર આ તમામ ઇન્ટર્નશીપ કરતા યુવાનોને લગભગ ₹5,000 સ્ટાઇફન્ડ 2 વર્ષ સુધી એમને મળવા પાત્ર છે સરકારશ્રીના માધ્યમથી. 3 વર્ષોમાં ખેડૂત અને તેમની જમીનને ડિજિટલ કવરેજ પૂરું પાડવા માટે ડિજિટલ પબ્લિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ જોગવાઈ કરવામાં આવેલી છે, જેમાં લગભગ 400 જેટલા જિલ્લાઓમાં ડિજિટલ ક્રોપ સર્વે હાથ ધરવામાં આવશે. ગુજરાત આય ખેડૂત પોર્ટલ મારફતે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ કૃષિ લગતી યોજનાઓનો લાભ ખેડૂતોને સીધો મળે એ માટે આ પોર્ટલની જે જોગવાઈ છે એ કરવામાં આવેલી છે. અને વધુમાં વધુ આપણા ખેડૂતો છે પોર્ટલના માધ્યમથી સરકાર સાથે સીધો સંપર્ક કરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો સીધો લાભ લઈ રહ્યા છે. આ ઉપરાંત હમણાં જ 2 દિવસ પહેલા યુએનના એક પ્લેટફોર્મ ઉપર એવી ચર્ચા થઈ કે જેમાં એક એમના પ્રવક્તા દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભારતમાં ખેડૂતો પણ હવે ડિજિટલાઇઝેશનમાં અગ્રીમ સ્થાન ધરાવે છે અને એમનું પેમેન્ટ પણ ડિજિટલ યુગથી કરવામાં આવી રહ્યું છે. પાયાની સુવિધા, રોટી, કપડાં, મકાન, શિક્ષણ, અનાજ, આરોગ્ય એ તમામે તમામ સુવિધાઓ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી એની ફાળવણી કરવામાં આવે એ માટેની જહેમત આ બજેટમાં ઉઠાવવામાં આવી છે, જે અંતર્ગત પ્રધાનમંત્રી શહેરી આવાસ યોજના 2.0 અંતર્ગત લગભગ ગ્રામીણ અને શહેરના આવાસ યોજનાના ડેવલપમેન્ટ માટે 3 કરોડ આવાસની ફાળવણીની જોગવાઈ આ બજેટમાં કરવામાં આવેલી છે, જેમાં શહેરમાં લગભગ 1 કરોડ જેટલા શહેરી ગરીબો માટે આવાસનું નિર્માણ આવનારા વર્ષોમાં થવા પાત્ર છે. આ માટે સરકાર તરફથી 10 લાખ કરોડનું રોકાણ અને એનું આયોજન કરવામાં આવશે. અને આ ઉપરાંત કેન્દ્ર સરકારના માધ્યમથી આવનારા 5 વર્ષમાં 2.2 લાખ કરોડ રૂપિયાની ફાળવણીની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવી છે. અને મને કહેતા ખૂબ આનંદની અને ગર્વની લાગણી થાય કે જ્યારે પ્રધાનમંત્રી આવાસ યોજનાની વાત આવે એમાં ગુજરાત સમગ્ર દેશમાં અગ્રેસ્થર રહ્યું છે અને આવનારા સમયમાં પણ રહેશે. એટલે ગુજરાતમાં 10 લાખથી વધારે ઘરના ઘરનું એક સ્વપ્ન છે એનું નિર્માણ થવા જઈ રહ્યું છે. આ ઉપરાંત આપણે વાત કરીએ માથાદીઠ આવકની, મેં જેમ કીધું એમ કે 2014 પહેલાની તમે વાત કરો તો આપણી જે અર્થતંત્રની વ્યવસ્થા હતી એ 10મા નંબર ઉપર હતી. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીએ અને આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે સુકાન સંભાળ્યું ત્યારે લગભગ બહુ ટૂંકા ગાળામાં આપણી અર્થવ્યવસ્થા સમગ્ર વિશ્વમાં 5મા ક્રમાંકે પહોંચી ગઈ છે. અને લગભગ 2 દિવસ પહેલા જ યુએન દ્વારા એ ન્યૂઝ આપવામાં આવ્યા કે ટૂંક જ સમયમાં એટલે કે 2027ની સાલમાં આપણું અર્થતંત્ર સમગ્ર વિશ્વમાં 3જા નંબરનું મજબૂત અર્થતંત્ર બનવા જઈ રહ્યું છે. 1,25,638 કરોડની ફાળવણી સાથેનું હાઈએસ્ટ બજેટ છે. હેલ્થકેર સેક્ટર જેમાં 90,000 કરોડની ફાળવણી, સહકારી તેમજ આરોગ્ય ક્ષેત્રની ફાળવણી કરવામાં આવેલું છે. આ ઉપરાંત કોઈ પણ દેશના વિકાસની વાત કરવી હોય અને જો
2047 ની આપણી પરિકલ્પના વિકસિત દેશની હોય તેમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું સ્થાન સૌથી અગ્રીમતા ધરાવે છે. આ દેશના વિકાસમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રોડ, રસ્તા, ટ્રાન્સપોર્ટેશનની તમામે તમામ સુવિધા માટેનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટની વાત આવે તો મને કહેતા ખૂબ આનંદની લાગણી થાય કે જ્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આ દેશનું સુકાન સંભાળ્યું એટલે કે 2014 પછી ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે લગભગ 11 લાખ કરોડ રૂપિયાની ફાળવણી અત્યાર સુધી કરવામાં આવેલી છે, જે 10 વર્ષમાં 5 ગણું બજેટ આપણે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં ફાળવીએ છીએ. આ ઉપરાંત રોજગારીની હું વાત કરું તો લગભગ 1.48 લાખ કરોડની ફાળવણી જુદા જુદા ક્ષેત્રના માધ્યમથી યુવાનો આ દેશના વિકાસમાં સહભાગી બને અને જેના થકી 2047ની પરિકલ્પના છે એ સફળતાપૂર્વક આપણે હાંસિલ કરી શકીએ માટે પ્રમોટ કરતું બજેટ છે. એમએસએમઈના પ્રોત્સાહનની હું વાત કરું તો લોનની સુવિધા, ટેકનોલોજીકલ સપોર્ટની સુવિધા, મુદ્રા લોન 10 લાખથી વધારી અને 20 લાખની સુવિધા આ બજેટમાં કરવામાં આવેલી છે. સ્ટાર્ટઅપ માટે પહેલા એન્જલ ટેક્સ ભરવામાં આવતો જે આ બજેટમાં એની નાબૂદી કરવામાં આવેલી છે. આ ઉપરાંત મેગા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક જે ગુજરાતમાં વધારી અને 12 પાર્ક થાય એની જોગવાઈ પણ આ બજેટમાં કરવામાં આવેલી છે. ગુજરાતમાં પણ દિલ્હી અને મુંબઈ જેવા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર બને એ માટેની આ બજેટમાં જોગવાઈ કરવામાં આવેલી છે, જેના અંતર્ગત ધોલેરા અને સાણંદ ખાતે મલ્ટી મોડલ લોજિસ્ટિક પાર્કની પણ આવનારા સમયમાં ગુજરાતને ફાળવણી થશે એના માટે હું કેન્દ્ર સરકારનો ખૂબ ખૂબ આભાર માનું છું. સેલ્ફ ફાઇનાન્સ ગેરંટી ફંડની સ્થાપના, ટૂંકમાં કહીએ તો આ એક પાવરપેક બજેટ છે જેમાં સર્વાંગી વિકાસ, સૌનો સાથ સૌનો વિકાસ અને જે ભારતીય જનતા પાર્ટીની અંત્યોદયની એક જે પરિકલ્પના છે અને જે વિકાસની વાત છે અને 2047ના વિકસિત ભારતની વાત છે એ આ પાવરપેક બજેટમાં આપણે બધા મહેસૂસ કરી શકીએ છીએ. આવનારા સમયમાં સમાજના દરેક વર્ગોને એક સાથે રાખી, ચાહે યુવાનો હોય, ચાહે મહિલા હોય, ચાહે અન્નદાતા હોય કે ચાહે ગરીબ ભાઈઓ હોય, બહેનો હોય, એ તમામે તમામ માટે આ બજેટમાં કંઈક ને કંઈક ઉપલબ્ધિ છે. માટે ભારતીય જનતા પાર્ટીના માધ્યમથી, જનતા જનાર્દનના માધ્યમથી હું આ બજેટને આવકારું છું, વધાવું છું અને આ બજેટની ખૂબ ખૂબ શુભકામનાઓ નગરજનોને પાઠવું છું.